सत केवल साहेब, सत केवल विद्या मंदिर सारसा, गुजराती माध्यम। हूँ पटेल अनिता। आजना आ ऑनलाइन शिक्षण पद्धति कार्य में आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। वाला विद्यार्थी मित्रों, आजनो आपणो विषय छे शारीरिक शिक्षण, यूनिट 3, अने टॉपिक छे आपणो योग। योग विषेनी समझूती। विद्यार्थी मित्रों, योग शब्द तो तमे सांभळ्यो छे, तेना विषे हूँ तमने थोड़ी समझूती आपी दू। मनुष्य भौतिक प्रगति साधी रह्यो छे, परंतु पोतानी जातने क्यारे पण नियंत्रण करी शक्यो नथी। ઈશ્વરે આપણને સુંદર રચના કરી છે, ઈશ્વરે આપણને મનુષ્યમાં સમાવેશ કર્યો છે। આપણું શરીર એક સુંદર દિવ્ય મંદિર જેવું છે, તેને સ્વચ્છ સુઘડ મજબૂત રાખવું, એના માટે જરૂરી જ્ઞાન પણ હોવું જોઈએ। આપણા બધાની ઈચ્છા હોય કે આપણે રોગમુક્ત રહીએ, બુદ્ધિ તથા શાંત નિરામય જીવનની આશા રાખીએ છીએ। આપણે કુદરતના નિયમોનું પાલન કરવાથી આપણને ભરપૂર તંદુરસ્તી, મનની શાંતિ અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરી શકાય છે, તથા ઉત્સાહ, યાદશક્તિ, આત્મવિશ્વાસ, એકાગ્રતા પ્રાપ્ત કરવું તથા ક્રોધ, ચિંતા, નિરાશા, ભય, દુઃખ જેવી નકારાત્મક લાગણીઓથી દૂર રહેવું જોઈએ। આપણા જીવનને એક વિશાળ નવો દ્રષ્ટિકોણ આપવા માટે આપણે સ્વસ્થ રહેવા યોગ કરવો જોઈએ અને તેની જાણકારી પણ લેવી જોઈએ। તો વાલા વિદ્યાર્થી મિત્રો, યોગ શબ્દ તો તમે સાંભળ્યો છે, આ યોગ શબ્દથી કોઈ ગભરાવાની જરૂર નથી કે યોગ શું હશે, તે શા માટે કરવામાં આવતું હશે। તો આપણા પહેલાંના ભારત વર્ષમાં યોગ પ્રાચીનકાળથી આપણા ઋષિ મુનિઓએ જાત અનુભવથી પ્રમાણિત કરેલી પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની એક પદ્ધતિ છે। બ્રહ્મ વિદ્યા, યોગ વિદ્યા। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને યોગશાસ્ત્ર સમજાવ્યું છે। ગીતાના દરેક અધ્યાયમાં ભગવાને યોગ શબ્દ જોડાયેલો છે। બ્રહ્મ વિદ્યા અને યોગ વિદ્યા એ બે જુદી જુદી વિદ્યા નથી, પરંતુ એકબીજાનો પર્યાય છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રહ્મ તત્વ એ અંતિમ તત્વ છે, જેને આપણે જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું રહેતું નથી, અને જે એને જાણે છે તે મુક્ત બની જાય છે, એટલે કે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે। યોગ વિદ્યા એ સાચી વિદ્યા છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે સા વિદ્યા યાવી મુક્તિ, આનો મતલબ એવો થાય છે કે જે મુક્તિ અપાવે તે સાચી વિદ્યા। યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલ છે, જેનો અર્થ જોડાવું, મિલન એવો થાય છે। સામાન્ય રીતે આત્મા મનુષ્યમાં જે જીવે છે તે જ પરમાત્મા છે, આ બંનેનું મિલન એટલે યોગ। ભક્ત
અને ભગવાનનું મિલન એટલે યોગ। યોગ ને જુદા જુદા અર્થમાં જોઈએ તો યોગ એટલે અનુશાસન, યોગ એટલે આત્માનું સાક્ષાત્કાર, યોગ એટલે સાધન સાધ્ય, યોગ એટલે આત્મા, યોગ એટલે અનુશાસન, યોગ એટલે સાચા સુખની પ્રાપ્તિ, યોગ એટલે કર્મમાં કુશળતા। યોગ એક વિશેષ શોધન પદ્ધતિ છે। યોગથી ચેતનાનો સંપૂર્ણ વિકાસ થાય છે। વાલા વિદ્યાર્થી મિત્રો, યોગના રચયિતા મહર્ષિ પતંજલિ, તમે આ ફોટો જોતા હશો, એ કોણ છે? એ છે મહર્ષિ પતંજલિ। મહર્ષિ પતંજલિએ યોગ દર્શન નામના શાસ્ત્રમાં અષ્ટાંગ યોગ પ્રાપ્ત કરવાની પદ્ધતિ દર્શાવી છે। મહર્ષિ પતંજલિ તો આપણને અષ્ટાંગ યોગમાં 8 પ્રકાર આપ્યા છે, જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ। વાલા વિદ્યાર્થી મિત્રો, આ 8 પ્રકારમાં આપણે તો આસન, પ્રાણાયામ, ધ્યાન આ મહત્વનું છે। યોગ વડે શરીર, મન અને આંતરિક ચેતનાનો વિકાસ થાય છે। યોગ દ્વારા શ્વસન ક્રિયા એટલે કે પ્રાણ ઉપર સંતુલન પ્રાપ્ત કરી શકાય છે। યોગથી આપણા મનમાં સ્થિરતા આવે છે। યોગાસનથી શરીરમાં સ્થિરતા, લચીલાપણું આવે છે। યોગથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। યોગથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે। બાળકો યોગાસન કરે તો તેમની બુદ્ધિ ને યાદશક્તિ વધે છે। યોગને યોગ્ય રીતે સમજીને તેનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરની તમામ શક્તિઓનો વિકાસ થાય છે। શારીરિક માનસિક રોગોનું નિવારણ યોગ દ્વારા થઈ શકે છે। યોગથી ક્ષમતાનો ભાવ વિકસે છે। વ્યક્તિને સુખ, દુઃખ, માન, અપમાન, દ્વેષ વગેરે સહન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે। યોગ આત્મા શુદ્ધિનું સાથી જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વ્યવહારને શુદ્ધિ કરે છે। વાલા વિદ્યાર્થી મિત્રો, આ યોગ વિશે તો તમને ખબર પડી ગઈ છે કે યોગ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે। હવે યોગ સાથે આસન પણ જોડાયેલું છે, તેને બીજા અર્થમાં કહીએ તો યોગાસન। યોગાસનમાં જુદા જુદા આસન કરવામાં આવે છે, તેમાં ધ્યાન, પ્રાણાયામનો પણ સમાવેશ થાય છે। વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીના વિડીયોમાં હું તમને આસન વિશે માહિતી આપીશ। અને આસનમાં સૌ પ્રથમ આપણે જોઈશું પદ્માસન, સુખાસન, વજ્રાસન, આ 3 બેસવાની પદ્ધતિ છે એ હું તમને ફરીના વિડીયોમાં બતાવીશ। સત કેવલ સાહેબ।